પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે ગઈકાલે બપોરે પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતી એક બાળકી સિક્કો ગળી જતાં હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન કરી સિક્કો બહાર કાઢવામાં આવ્યો હતો પોરબંદર શહેરમાં અવારનવાર નાના બાળકો સામાન્ય ભૂલ કરી અને ભારે મુશ્કેલીમાં મુકાતા હોય છે પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ સોલંકીની સાત વર્ષની પુત્રી વંશિકા રમતા રમતા પાંચ રૂપિયાનો સિક્કો મોઢેથી ગળી ગઈ હતી ત્યારે આ સિક્કો નડીમાં ફસાઈ જતા તેઓએ ઈશારાની ભાષામાં તેમના મા બાપને જાણ કરી હતી જેથી તેમના મા બાપે આ બાળકીને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ડ્યુટી ડોક્ટરે આ બાળકીની તપાસ કરી અને તેમના જરૂરી રિપોર્ટ માટે સૂચનાઓ આપી હતી ત્યારે રિપોર્ટ બાદ આ બાળકીને ઓપરેશનની જરૂરિયાત જણાતા હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો દ્વારા આ બાળકીને ઓપરેશન થિયેટરમાં ઓપરેશન મારફતે એક કલાકની જહેમત બાદ પાસનો સિક્કો બહાર કાઢવામાં આવ્યો હતો મહેશ કરશન સુલન સુભાષનગર રમતા રહ્યાની સિક્કો વગાડી ગયો ગરામ મોડખથી ખબર પડી પછી અમે હોસ્પિટલ લઈને આવ્યા પછી અમને એસરે કરાવ્યું પછી મટે ગયા પછી અમને વાળા રિપોર્ટને બધી કરાવ્યા સારવાર આપી સારું ઓપરેશન નહીં થઈ ગયું સારવાર સારી આપી હોસ્પિટલના ડૉક્ટરોની મહેનત અને મા બાપની સમજણ લઈને આ બાળકીનો જીવ બચી ગયો હતો ત્યારે મા બાપની ભૂલને લઈને બાળકી સીખો ગળી જતા પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર